પોતાના જીવને જોખમે મૂકી અને પોતાના પરિવારને છોડીને આર્મી જવાનો દેશના લોકોની રક્ષા કરે છે. જોકે હાલમાં કાશ્મીરમાં આર્મીના જવાનો પર હુમલા કરવામાં તથા તેમને અપમાનિત કરવાના બનાવો વધવા પામ્યા છે, ત્યારે રોજબરોજ આર્મી વિવિધ ખબરોથી હૃદય દ્રવી ઉઠે છે. જોકે આ આર્મી મેનોને છૂટો દોર સરકાર દ્વારા આપવામાં આવે તે હેતુસર સુરક્ષાની રાષ્ટ્રીય હિત રક્ષા કાર્યકર સમિતિ દ્વારા 23 મેના રોજ ચોપાટી ખાતે 100 થી 150 યુવા સભ્યોની ઉપસ્થિતિમાં સભા યોજી અને બાદમાં કલેક્ટરશ્રીને આ બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવશે, જે અનુસંધાને સમિતિના કાર્યકર મનીષ એન ગાંધીએ માહિતી આપી હતી. છેલ્લા થોડા દિવસોથી થોડા મહિનાઓથી કાશ્મીરની જે પરિસ્થિતિ ટેલિવિઝન અને ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ તો હૃદય દ્રવી ઉઠે છે કે જે આર્મી મેન પોતાનું વતન, પોતાનો પરિવાર બધું છોડી અને આપણી સુરક્ષા અને આપણી સલામતી અને સુખ માટે જે આર્મી જોઈન કરે છે એની સાથે આ રીતનું અપમાનજનક વર્તન કઈ રીતે થઈ શકે, અને 56ની છાતીની વાતો કરવાવાળી આ સરકાર શા માટે આર્મીને છૂટો દોર આપતી નથી? આર્મી ઉપર ગમે ત્યારે પથ્થરમારો થાય, આર્મીનું હેલ્મેટ ઉડાડી દેવામાં આવે, થોડા ટાઈમ પહેલાં જ એક લેફ્ટનન્ટ કર્નલનું અપહરણ કરી એની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી, જેનો જવાબ ઓલરેડી આર્મીએ 100 આતંકવાદીઓને મારે ને તો પણ એનું ઋણ ચૂકાવી ન શકીએ એવી આર્મીની આ લોકો ઠંડા કલેજે કતલ કરી નાખે છે. છતાં બી કોઈ પોલિટિક્સ આ બાબતમાં કોઈ સ્ટેટમેન્ટ નથી આપતું. કહેવાતા સેલિબ્રેટર અમીર ખાન જેવા ગદ્દારો પણ ચૂપ છે. એક સામાન્ય માણસની હત્યા થાય છે તો એને પોતાની અને પોતાના પરિવારની અસલામતી દેખાય છે. જ્યારે આપણા સૈનિકો અને આપણી આર્મીને આ રીતે મારી નાખવામાં આવે તો કોઈ કંઈ સ્ટેટમેન્ટ નથી આપતું. વિદેશની અંદર આપણે જોઈએ છીએ કે એક આર્મી મેન સ્ટેશન ઉપર કે એરપોર્ટ ઉપર આવ્યા હોય તો ત્યાંની પબ્લિક ઊભા થઈ એનું ખૂબ જ સન્માનપૂર્વક તાળીઓ પાડી એનું સ્વાગત કરે છે. અને આપણી આર્મીને આ રીતે અપમાનજનક પરિસ્થિતિમાં શા માટે મૂકવામાં આવે છે? અને આવી નવી પરિસ્થિતિ રહેશે તો દેશમાં ભગતસિંહો અને ચંદ્રશેખર આઝાદો ઊભા થશે. એટલે અમારી નમ્રપણે અપીલ છે કે આર્મીનું મોરલ કોઈ બી સંજોગોમાં તોડતા માણસોની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, એમને છૂટો દોર આપવામાં આવે. ઘણા ટાઈમથી આ પરિસ્થિતિ છે તો આર્મીને ઓલરેડી ગોળી મારવાની છૂટ આપવાની જરૂર છે, તો જ આ કાશ્મીરનો પ્રશ્ન હલ થાય એવું છે. આગામી દિવસોમાં અમે આ કાર્યક્રમ આવતીકાલે આપીએ છીએ. 150 અમે મિત્રો બધા કલેક્ટર ઓફ ચોપાટી પાસે ભેગા થઈ એક સભા જેવું આયોજન કરી અને કલેક્ટરને આવેદન આપશું, અને ત્યારબાદ પણ જાગૃતિ માટે અમે 15 દિવસે મહિને કંઈક ને કંઈક કાર્યક્રમ આપતા રહેશું. કારણ કે આર્મીનું અપમાન કોઈ બી સંજોગોમાં સહન થતું નથી. આવતીકાલે 4 થી 5ના સમયમાં ચોપાટી પાસેના પાર્કિંગમાં એક સામાન્ય સભા અને ત્યારબાદ કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે, તો સુરતના દરેક જાગૃત નાગરિકોને આમાં સહયોગ આપવા નમ્ર અપીલ છે. અમે કાલે 100 થી 150 સભ્યો અને યુવાનો હાજર રહેશું. સુરતના પ્રોપર જ હજી તો અમે આ કાર્યક્રમ અને આ કામ હાથ ઉપર જ લીધું છે, એટલે હજી એટલી બધી જાહેરાત કરી નથી, પણ કાલે લોકોનો સહયોગ મળે છે. આમાં હાલમાં તો સુરતના જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આર્મી મેનો પર વધી રહેલા હુમલામાં આર્મી મેનોને છૂટો દોર અપાય તેમજ હુમલા કરનારાઓને પકડી પાડી કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.